ભૂતકાળ ને યાદ કરીને શું કામ છે હવે? ભૂતકાળ ને યાદ કરીને શું કામ છે? ભૂતકાળ યાદ કરવાનું નથી, સામાયિક કરવાનું છે. સામાયિક કરવાનું એટલે મહી જે મન જે કુદરત છે તે આત્મા જોયા કરે છે, શું શું કરે છે, શું શું કરે છે. આત્મા તે જ્ઞાતા દ્રષ્ટા સંપૂર્ણ રહે છે. અનંત અવતારના પાપ જે પછી થયા છે એ પદ્મી પુત્ર કરે. કૃષ્ણ ભગવાન શું કહ્યું કે જ્ઞાની પુરુષ મોટો હોય પાપ ને નાશ કરી શકે અને તો જ નિરંતર રહે. તમે નિરંતર જાગ્રત રહો છો? નિરંતર નિરંતર એક જણ અટક્યા છીએ, નિરંતર જાગ્રત રહે. માં દેહ ની ઊંઘા, દેહ તો ઊંઘા જ છે, જાગૃત છે. બઉ લાંબો અભ્યાસ હોય પછી થાય ને, કે અભ્યાસ 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 કરે તો પારસ નથી આવે. અભ્યાસ તો નંદ હતા ત્યાં લોકો અભ્યાસ જ કર્યા કરે છે, તો ક્રોધ માન માયા લોક થી નથી જ રહ્યું છે. ધર્મ પામે ક્યારે કહેવાય? ક્રોધ માન માયા લોક પોતા થઈ જાય, પોતા એટલે કંટ્રોલેબલ, બીજા કોઈને દુઃખદાયી તો થઈ પડે, પોતાના એકલાને દુઃખદાયી થઈ પડે, આગળ તો નાશ થઈ જાય. તમારે ક્રોધ માન માયા લોક થાય છે કોઈ ને? બિલકુલ નહીં, બિલકુલ થવા નથી. એમનું જ્ઞાન કહેવાય. બીજું બધું તો અનંત અવતાર થી ભટક ભટક કર્યા કરે તો પૈસા એકલા જ બાબત નો થાય, પણ પાછું પાછું અપમાન વ્યવહાર થાય. અપમાન નિર્માની થવું પડે, નિર્માની પણ થવું પડે. હા, પણ નિર્માની ને નિર્લોભી નો જે આ નિર્માની જે છે ને એ ખરું ખરી જોવા જતા નિર અહંકારી થવાનું છે. આ નિર્માની પણ એટલે શું કે આ મારી આ વસ્તુનો કોઈ માલિક નહીં, એટલે માન, એટલે માન એટલે શું કોઈ વસ્તુના માલિક આપણે કે માલિક નહીં અમે આના, એટલે નિર્માની પણ. પણ નિરહંકારી પણ ક્યારે થાય કે આ દેહ તે હું ન હોય, હું આ મારું સ્વરૂપ આત્મ સ્વરૂપ છે એ ભાન થાય ત્યારે નિરહંકારી. આ તો તમે છો આત્મા અને કહો છો રમેશભાઈ, અને પાછા કે છો પ્રિન્સિપલ છું. હા બરાબર, તો હોદ્દાનો, હા એવું હોદ્દાનું પાછું. એટલે આ જાત જાતનું બધું જે છે એ બધું અહંકાર છે. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો એનો અહંકાર, પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો એમનો અહંકાર. એ આરોપણ ગયું એટલે નિરહંકારી થયો. અને અહંકાર તો સી માત્ર ને હોય, એક ફક્ત જ્ઞાની એક જ્ઞાની ના હોય અને જ્ઞાનીના ફોલોઅર્સ ને ઓછો થઈ ગયેલો હોય, પણ જ્ઞાની નો બિલકુલ ના. જ્ઞાની નો જો અહંકાર હોય જ્ઞાની જ ના કહેવાય, તો જ્ઞાની કહેવાય છે. એમને ધોલ મારે કે ચાળો ભળે મારે તો અહંકાર નહીં ને એ અસર ના થાય. મારા બધા સત્સંગીઓ બધા મારી પર રાજી છે, જેની પર સત્સંગીઓ રાજી ને એની પર મારા રાજી. અહિતમાં હોય કોઈ કાળ ગોળે તો એના હિતમાં હોય, એ પછી પાંચ ગયો ના રહે. સંયમ નિરંતર રહેવો જોઈએ, સંયમ ના રહે વાતી પડી જાય. પછી નહીં ક્રોધ, નહીં અહંકાર રે, નહીં લોભ રે, માન રે, કપડા ની જરૂર નથી. સંયમ બદલવામાં કપડા ની જરૂર નથી, કપડા બદલો કે ના બદલો એ દીધી વાત. આ તો રિવાજ એવો છે આપણા દેશમાં કે કપડા બદલેલો છે માટે પ્રાપ્તિ થતી આપણને સંયમ છે. બાકી ખરો સંયમ છે તે કપડા બદલાવે ના હોય તેવું હોય, કારણ કે કપડા બદલે તો બોર્ડ મારી ગયો.
બોર્ડ મારી બોર્ડિંગ મારી આ દુકાન છે અહીંયા આગળ આવું છે જ્ઞાની કૃષ્ણ તો બોર્ડ હોય ટોપી ટોપી ગાડી નું ધક્કા મારે તો ખાય પરિણામ બદલાય નહી એના માટે પરિણામ બદલાય નહીં એવું કપડા બદલવા માટે એવું છે ને કે એક મોટા સંત પુરુષ હોય તે કપડા બદલી બેઠા હોય લોકો વાઘરો કપડા પહેરી શું સમજણ પડે આપણને એમ સમજણ શું પડે આપણને વાઘરો બે ને તે આપણું નામ શું ભૂલી ગયો બેતરભાઈ વાતચીત થતી કરજો વાતચીત થતી પૂછવી પૂછાય બધું દરેક વસ્તુ પૂછાય તમારે જે વસ્તુ હે બધા ધર્મો ની વાત અહીં પૂછાય કારણ કે અહીંયા આગળ આ કોઈ પણ ધર્મ ને વિમુખ ના હોય દરેક ધર્મ સન્મુખ હોય તો સત્યની સ્મૃતિ હોય એ સંસારને વિસ્મૃત કરે સત્યની સ્મૃતિ સત્યની સ્મૃતિ સહવાસમાં રહેવાનું સહવાસમાં રહેવાનું આ સહવાસ છે ઉર્ધ્વ વાસ છે દાદા ફરી કોઈ વખત આવું કઈ જજો બાજે મુકાય એવું નથી આવતું શબ્દ પણ મૂકવા જેવી વસ્તુ નથી આતો એ તો આમ મારે ના પડે અત્યારે કારણ કે જગત ને અનેક વસ્તુ ની સમજાતો વાર લાગે પણ વસ્તુ જુદી છે આ પણ આ ઔરંગાબાદ હોય ને તો હાર પછાડી અને મારા તો પોતે તેથી અહંકાર કર્યો કરે છે બીજો અને મારા છે પોતે સત્ય અને અસત્ય આપણે માની લીધું સત્ય અને અસત્ય આપણા માયા થી દેખાય છે આ સાચું ના ખોટું તે સત્ય પાછું સત્ય ને અસત્ય બધા કાયમ માટે સરખું નથી તમને જે સત્ય લાગતું તે એને અસત્ય લાગતું હોય એમને અસત્ય લાગતું હોય એમને સત્ય લાગતું હોય એવું એક સરખું નથી ઋષિ મુનિએ એને જે જુડખું વાળ પાડ્યું ઋષિ મુનિએ એને માનતું કર્યું કે આ સત્ય ને અસત્ય આ સત્ય ને અસત્ય એ બે ધંધો છે ધંધો નફો ખોટ સત્ય અસત્ય બધું આ જે સત્ય અસત્ય છે ને આ જગત નું જે સત્ય છે એ ભગવાન આગળ બિલકુલ અસત્ય છે એ સત્ય જ નથી તો આ બધું પુણ્ય પાપ નું ફળ છે ઋષિ મુનિએ શા માટે પ્રચાર કર્યો ઋષિ મુનિએ આનો પ્રચાર શા માટે કર્યો તો પછી ઋષિ મુનિએ તો આ સંસાર પ્રચાર કર્યો છે સત્ય અસત્ય પ્રચાર કર્યો છે મૂળ વસ્તુ પ્રચાર જ નહીં થયેલી મૂળ વસ્તુ જો કોઈ પણ ખેડૂત ઉભી થાય છે સત્ય અસત્ય જેવી વસ્તુ નહી તો પછી પાપ અને પુણ્ય પણ નથી પુણ્ય પાપ નથી ત્યાં કશું પુણ્ય બાંધે તેથી બંધ હોના એ છે તો હોનારી બેડી છે અને પાપ બાંધે એ લોકો ની બેડી છે બંને બેડી છે બંધન છે ગમે કર્મ કરો પુણ્ય કરો તો ભગવાન સારું સારું કરે સત્ય કરે તો પુણ્ય બંધાય અસત્ય કરે તો પાપ બંધાય એ બંને બેડી છે જ્યાં સત્ય સત્ય નથી પરમ સત છે ત્યાં ભગવાન છે પરમ સત સત્ય અસત્ય નહી પરમ સત ત્યાં ભગવાન છે તે ભગવાન તમારી બેઠેલા છે અને તે આ બધા દેખાય દિવ્ય ચક્ષુ આપીએ દેખાય તમને દિવ્ય ચક્ષુ આપીએ તને દિવ્ય ચક્ષુ છે દેખાય છે એમને ભગવાન દેખાય છે તારે કરે એટલે આવું કોક વખત નીકળે છે આ માર્ગ આવો કોઈ વખત હોતો નથી આ તો 6-7 હજાર માણસ ને આવું થઈ ગયેલું છે આ બધા
તારા ચિત્ત બીજી જગ્યાએ ફરતું હોય, ચિત્ત સ્થિર કરવા માટે શું કરવાનું? માયા ફેરે ત્યારે ચિત્ત બધે ફરે, તેને સ્થિર કરવા શું કરવું? લાકડાની ફેર હતી, મા ચેતન લાકડું જળ એની માળા ફેરવે. માળા નહીં, એમને એમ ભગવાન નું નામ દો, ભગવાન નું નામ ચાલતું હોય અને છતાં હોય બિચારા બીજા આવતા હોય, ચિત્ત સ્થિર કરવા માટે શું કરવું? માળા ફેરવાની છે ખરી, પણ જવાથી ભણતો હોય ત્યાં સુધી, ક્યાં સુધી જ્યાં સુધી ભણતો હોય ને નિશાળ માં, ત્યાં સુધી માળા ફેરવાની, ભણતો હોય તો ચોપડી ભણતો હોય તો ચોપડી વાંચવાની, શાસ્ત્ર બાસ્ત્ર બધા ભણી રહેલા ને, શાસ્ત્ર ના હોય માળા ના હોય કશું જ ના હોય, જે ભણી રહેલો હોય ને પછી આપડે જ્ઞાન આપીએ બધાને, એમને માળા ફેરવા નહીં, શાસ્ત્ર વાંચવા નહીં, કશું જ નહીં, પછી એમને એમ જ રહ્યા જ કરે. માળા ના ફેરવો પણ ભગવાન નું નામ, માળા ના ફેરવો તમે આપ કહો છો, પણ ભગવાન નું નામ દે એ વખતે પણ ચિત્ત ભગવાન માં સ્થિર ના રહેતું હોય તો ચિત્ત ને સ્થિર કરવા માટે શું કરવું? એમ શું કે છે ભાઈ? માળા ના ફેરવતા હોય પણ એમને ભગવાન નું નામ લેવા બેઠા હોય પણ ચિત્ત ના રહેતું હોય તો એ કારણે શું કરવું? ના રહે, રહે નહીં, રહે આટલા બધા લફરા વરગાડેલા છે, લફરા ના હોય, જો લફરા ના હોય તો ઠીક છે, આ તો લફરા વરગાડીએ બાદ પાર વગર નો અને પછી ચિત્ત નો ફેરવાનો રાખવા છે, બાકી બીસી રીતે બને, કેટલા લફરા વગાડ્યા તો પછી કશું કરવું જ નહીં, લફડો એટલે કઈ તમારા હાથમાં નહીં, ગરવા નાખવાનું તમારા તો છે, આ જેમ ભટકાવડા છે ભટકો છો, માણસ ના હાથમાં બધું કરવાનું છે નહીં, કરવાનું જે છે જાણતો નથી, પોતાના પુરુષાર્થ છે તે જાણતો નથી, એ અંદર થાય છે પુરુષાર્થ, અંદર થાય છે પુરુષાર્થ, તો આ પૈસા વાળા માણસ છે, શેઠ છે, એ 50,000 દાન આપે કે છે, આ લોકોને શું કા દાન આપ્યું, આ મિશનરી વાળાને કે મેયર સાહેબ ને દબાણે લઈને તો 50,000 રૂપિયા આપ્યા નથી, ખોટી વાત છે, સંસારની વ્યવહારમાં 50,000 આપ્યા ને, અને મિશનરી ને આપ્યા તે વાત એ હતી, પણ કે છે શું, કોને દબાણે લીધે કે છે? આ મેયર ના દબાણ લઈને, એટલે તો ભગવાન તો તમે થાય નહી, અહીંયા આગળ લોકોમાં કીર્તિ મળે, કીર્તિ મેળવવા માટે 50,000 અને પોતાની ભાવનાથી આપ્યા હોય, પોતાની ભાવનાથી આપ્યા હોય તો તો જમે થાય ને, કીર્તિ મળે, અને અહીં કીર્તિ ના મળે તે તો ત્યાં પૂરેપૂરો જમે થાય, ખુલ્લું ના કરે તો પછી પૂછો બધું, ચિત બીત બધું ઠેકાણ રહેશે, પછી કાલે આવ્યા પછી 15 થી પૂછી છે, અમારે માળા વાળા ને ફેરવાની, અમારે 5 વાક્યો અમે આપીશું આજ્ઞા, કેરીઓ બેરીઓ ખાજો, દરસ રોટલી ખાજો, બધું ખાજો, બીજો કશું વાંધો નહીં, પણ અમારી આજ્ઞા રહેવું પડે, તે આજ્ઞા થોડી ઓછી પડાય, ધનસર બી કહે છે એક આજ્ઞા મારાથી ઓછી પડાય, કશો વાંધો નહીં, બે ભાઈ ઓછી દવા પડાય તો વાંધો નહીં, પણ પાર જો ખરા કહે આ રીતે બનેલું છે ને, આવી રીતે ચાલે છે, કોણ ચલાવનાર છે, બધી વાત અમે બધી ખુલ્લી કરીએ, કારણ કે લઈ લક્ષમાં જ ના હોય, શાસ્ત્રમાં લખેલું હોય, શાસ્ત્રમાં લખાય એવી વસ્તુ નથી, શાસ્ત્રમાં અવર્ણનીય વસ્તુ છે, કેટલીક વસ્તુઓ લખી શકાય નહીં, વર્ણન કરી ના શકાય એવી વસ્તુ રહી છે, તે જ્ઞાની જાણે ફક્ત, આ વાત થતા ને હાથે મય આનંદ થાય, આ વાત આત્માની છે ને, આત્મા છુટકારો મય આત્મા સમજી ગયો, મારો છુટકારો થવાનો થયો છે, તેવડે આનંદ થાય, મય થોડો ઘણો આનંદ થાય, ચિંતા થઈ, ચિંતા ન થાય, આવી જગ્યાએ ચિંતા થાય, થોડો ઘણો થયો આનંદ.